हेलो फ्रेंड्स, वेलकम टू अरुणास किचन। आज आपणे होळी नथी पण कलर थी रमशू। आपणे अलग अलग कलर ना अने फ्लेवर ना शरबत बनावीशू। ए शरबत ना जे सीरप आवे छे के जेने कॉन्सन्ट्रेट कहेवाय छे, ई आपणे प्रिपेर करशू। तो चलो इन्ग्रीडियंट्स जो लेशू। आपणे 1 किलो सुगर छे, जे रेग्युलर आवे छे ई छे। आमां छे ई अमुक छे ई एमल्सन छे, कलर छे अने एसेन्स छे। ज्यारे आपणे यूज करीशू त्यारे हुं तमने कहीश। 1/2 टीस्पून લીંબુના ફૂલ કે સાઇટ્રિક એસિડ ઈશન, 1/4 ટીસ્પૂન સોલ્ટ છે અને 700 ml પાણી છે। આમાંથી આપણે અલગ અલગ ફ્લેવરના શરબતના સીરપ બનાવશું। તો ચાલો બનાવી લઈશું। આપણે એક પેન લીધું છે, એમાં સુગર એડ કરીશું, પાણી એડ કરીશું। તમારે જે નાની ક્વોન્ટિટી બનાવવી હોય તો એ કેટલી કેવી રીતના બનાવવાની એ પણ હું તમને સમજાવીશ। તમારે 1 કિલો એક સાથે ન બનાવો તો પણ ચાલે। હવે આપણે આની ચાસણી બનાવી લઈશું। ફ્લેમ ઓન કરીશું, પહેલા આપણે સુગર મેલ્ટ કરી લઈશું, હલાવી લઈશું બધું સરસ। આપણી આ સુગર મેલ્ટ થઈ ગઈ છે, આજે લીંબુના ફૂલ છે એ એડ કરીશું। લીંબુના ફૂલ એ પ્રિઝર્વેટિવનું પણ કામ કરશે અને જે આપણી સુગર છે એ ક્રિસ્ટલ ના થઈ જાય એનું પણ કામ કરશે। સોલ્ટ પણ આપણે નાખી દઈશું, એ પણ પ્રિઝર્વેટિવ નું કામ કરશે। હવે આપણે પહેલા એને એક તારની ચાસણી બનાવી લઈશું। આખું સુગર સિરપ મેં ફાસ્ટ ગેસ પર કરી લીધું છે। આપણી સુગરની ક્વોન્ટિટી વધારે હતી એટલે લગભગ 15-1 મિનિટ મને થઈ છે। ચેક કરી લઈશું આપણે। આપણી આ 1 તારની ચાસણી થઈ ગઈ છે। હવે આપણે ફ્લેમ ઓફ કરી દઈશું અને આપણી ચાસણીને ઠંડુ થવા રાખીશું। આપણી સરસ એવી સુગર સિરપ પ્રિપેર થઈ ગઈ છે અને ઠંડુ કરવા માટે મેં બીજા બાઉલમાં લઈ લીધું છે અને એને થોડું સ્ટ્રેનરથી ગાળી પણ લીધું છે। તમે જોઈ શકો છો સરસ એવી એની થીક કન્સિસ્ટન્સી આવી ગઈ છે। હવે આપણે અલગ અલગ ફ્લેવરના એનામાંથી શરબત માટેના સિરપ બનાવી લઈશું। હવે એક બાઉલમાં આપણે સિરપ લઈશું। આ પાઇનેપલ નું ઇમલ્સન છે, હંમેશા યુઝ કરતી વખતે બોટલ ને થોડી હલાવી લેવાની। 1/4 ટીસ્પૂન જેટલું આપણે આમાં નાખવાનું છે। ઇમલ્સન એટલે એમાં ફ્લેવર અને કલર બેઉ સાથે હોય એને આપણે ઇમલ્સન કહીશું। હલાવી લઈશું, બધી અલગ અલગ બ્રાન્ડના બધા અલગ અલગ હોય, કોઈ સ્ટ્રોંગ હોય કોઈ લાઇટ હોય, તો તમારે જોઈ લેવાનું તમારા હિસાબે કલર અને એસેન્સનું એનો ફ્લેવરનું બધું બરાબર આવતું હોય એ પ્રમાણે નાખવાનું। આ આપણું પાઇનેપલ માટેનું સિરપ પ્રિપેર થઈ ગયું છે। હવે બીજા બાઉલમાં પાછું સિરપ લઈશું આપણે। આ બધા મેં અલગ અલગ ફ્લેવરના બનાવ્યા છે, તમારે એક જ ફ્લેવરનું બનાવવું હોય તો પણ તમે બનાવી શકો। હવે અમે કાલા ખટ્ટાનું ઇમલ્સન લીધું છે, ¼ ટીસ્પૂન લઈશું, હલાવી લઈશું। આપણે ઇમલ્સન છે એટલે કલર અને ફ્લેવર બંને સાથે છે, બહુ જ સરસ એવી અરોમા આવી રહી છે કાલા ખટ્ટાની। સરસ મિક્સ કરી લઈશું આપણે, તો આપણું કાલા ખટ્ટાનું સિરપ પ્રિપેર થઈ ગયું છે। હવે ફરી પાછું આપણે સુગર સિરપ લઈશું। હવે આ મારી પાસે રોઝનું એસેન્સ છે અને રેડ કલર છે, આ રીતનું રોઝ એસેન્સ છે અને રેડ કલર છે એટલે આપણે એ એડ કરીશું। ¼ ટીસ્પૂન જેટલું રોઝ એસેન્સ એડ કર્યું છે, કલર લઈશું એકદમ થોડુંક 2-3 ડ્રોપ્સ જેટલું જ કલર લઈશું આપણે। આ રોઝનું જ્યારે તમારે બનાવવું હોય તો તમને જો રોઝ પેટલ મળે હોય તો પહેલા પાણીમાં જ્યારે તમે ચાસણી બનાવો ત્યારે
રોઝની પેટલ્સ પણ નાખીને તમે પાણીને ઉકાળી શકો અને ઉકાળેલા પાણીમાં તમે સુગર સિરપ બનાવી લેવાની. તો આપણું રોઝ સિરપ પ્રિપેર થઈ ગયું છે. એક બાઉલમાં સુગર સિરપ લઈ લેશું. હવે અમારી પાસે બ્લુબેરીનો એસેન્સ છે અને બ્લુ કલર છે. આપણે બંને નાખીશું થોડું થોડું કલર છે, બહુ થોડું, બે ત્રણ ડ્રોપ્સ નાખીશું કલરને. આપણે આટલું જ નાખીશું. એસેન્સ નાખીશું. જો તમે નવે સાથે લેવાના હો તો બધાના ઇમલ્સન જ લઈ લેવાના. એડ કરીશું, હલાવી લઈશું. બહુ જ સરસ બ્લુ કલર આવ્યો છે. આ બધા જ્યારે ફ્લેવર બનાવીએ છીએ ત્યારે બધાની અરોમા પણ બહુ જ સરસ આવે છે. સિરપ લઈશું આપણે. હવે જે ચોકલેટ ફ્લેવરનું છે એમાં ઇમલ્સન નથી આવતું, એમાં કલર અને એસેન્સ અલગ અલગ હોય છે, એ આપણે યુઝ કરીશું. આ જે ચોકલેટ કલર છે અને આ ચોકલેટ એસેન્સ છે એ આપણે એડ કરીશું. થોડું હલાવી લઈશું. એડ કરીશું. કલર છે. મિક્સ કરી લેશું. તો આપણું ચોકલેટ ફ્લેવરનું સિરપ પ્રિપેર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આ બધા શરબતના સિરપ આપણા પ્રિપેર થઈ ગયા છે. આ કાલા ખટ્ટા છે, પાઇનેપલ છે, બ્લુબેરી છે, ચોકલેટ છે અને રોઝ છે. હવે તમે આનાથી વધારે પણ ઘણા બધા ફ્લેવર મળે છે, તમે એમાંથી એ પણ બનાવી શકો. આ સુગર સિરપ રેડી હોય તો તમને જે મનગમતા તમે હોય એ બનાવી શકો. બીજા વિડીયોમાં આપણે આમાંથી આપણે બરફના ગોલા બનાવશું, પણ આજે હવે આપણે આ બધા સિરપનો યુઝ કરીને શરબત બનાવી લઈશું. હવે આપણે પહેલા કાલા ખટાનું શરબત બનાવશું. આ શેકેલા જીરાનો પાવડર અને સંચર પાવડર છે, બંને 1 ટેબલસ્પૂન છે. ગ્લાસમાં નાખીશું. તમારે બરફના ટુકડા નાખવા હોય તો હમણાં તમે આ સ્ટેજ પર નાખી શકો. આ કાલા ખટાનું જે સિરપ છે એ નાખીશું. પાણી એડ કરીશું. હલાવી લઈશું. તો આપણો સરસ એવો કાલા ખટ્ટા શરબત પ્રિપેર થઈ ગયો છે. હવે આપણે રોઝનું શરબત બનાવશું અને દૂધ વાળું બનાવશું. આ તકમો રહ્યા છે, મેં થોડી વાર પહેલા એને પલાળી રાખ્યા હતા, એ ફૂલી જાય છે. હવે ત્યાં પલાળીને રાખો તમે અડધા કલાક માટે. તો એ લઈશું 1/2 ચમચા જેટલું. આજે રોઝ સિરપ આપણે પ્રિપેર કર્યું છે એ લઈશું. જ્યારે પણ આ રોઝ સિરપમાં તમે દૂધ એડ કરવાના હો ત્યારે દૂધ ઠંડુ હોવું એ જરૂરી છે. દૂધ એડ કરીશું. આ તકમરુઆ ગરમીની સીઝનમાં બહુ ઠંડક આપે છે. હલાવી લઈશું. તો રેડી છે આપણો રોઝ ફ્લેવરનો મિલ્ક વાળું શરબત. હવે આપણે પાઇનેપલનું શરબત બનાવશું. એમાં પણ થોડા તકમરુ નાખીએ, ઓપ્શનલ છે. તમારે જો નાખવા હોય તો નાખવા, ન નાખો તો પણ ચાલે. આ પાઇનેપલનું સિરપ નાખીશું.
પાણી નાખીશું. થોડુંક શરબત ઓછું લાગે છે, થોડુંક વધારે જે એડ કરીશું. તો આપણું પાઇનેપલ ફ્લેવરનું શરબત પણ પ્રિપેર થઈ ગયું છે. હવે આપણે બ્લુબેરીનું શરબત બનાવશું. શરબત લઈશું પહેલા આપણે. પાણી એડ કરીશું. હમણાંના સંજોગ પ્રમાણે મારી પાસે ફુદીનાના કે કસાના પાન નથી, એ તો આને ગાર્નિશ કરવા માટે જો આપણે ફુદીનાના પાન યુઝ કરીએ તો બહુ જ સરસ લાગે દેખાવામાં. તો આપણું બ્લુબેરી શરબત પ્રિપેર થઈ ગયું છે. આજે શરબત સિરપની તમે ચાસણી જોઈ શકો છો, એની જે કન્સિસ્ટન્સી છે એ તમે જોઈ શકો છો, આવી હોવી જોઈએ. આપણે એક તારની ચાસણી બનાવી એમાંથી આવી કન્સિસ્ટન્સી થાય. તો ફ્રેન્ડ્સ, આપણે આ બધા શરબત સિરપ પણ પ્રિપેર થઈ ગયા છે અને એમાંથી શરબત પણ પ્રિપેર કરી લીધું છે. આ બ્લુબેરી છે, પાઇનેપલ છે, રોઝ છે, કાલા ખટ્ટા છે અને જે ચોકલેટનું છે એને આપણે કાલે ગોલાલ બનાવશું ત્યારે એમાં યુઝ કરીશું. મેં જ્યારે શરબત સિરપ બનાવ્યું ત્યારે 1 કિલો સુગર લઈને બનાવ્યું. તમારે જો આટલી મોટી ક્વોન્ટિટી ના બનાવી હોય તો આ 1 કપ મેઝરમેન્ટનું છે, એ 1 કપ ભરીને સુગર લેવાની અને એ 1/2 કપ છે એટલી આપણે પાણી નાખવાનું અને 1 તારની ચાસણી બનાવી લેવાની. અને એવી રીતના તમે નાની ક્વોન્ટિટીમાં પ્રિપેર કરી શકો છો આ શરબત સિરપ. તો ફ્રેન્ડ્સ, પહેલા આપણે સુગર સિરપ પ્રિપેર કરી, એમાંથી અલગ અલગ ફ્લેવરના આપણે શરબત સિરપ પ્રિપેર કર્યા અને પછી એમાંથી આપણે શરબત બનાવ્યા. અને હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે એમાંથી આઈસ ગોલા બનાવશું. છે ને બધા કલરફુલ કે જોઈને જ પીવાનું મન થઈ જાય. આજે આપણે સુગર સિરપ બનાવી એમાં લીંબુના ફૂલ નાખવું બહુ જ જરૂરી છે. જો આપણે લીંબુના ફૂલ ન નાખીશું તો એમાં ક્રિસ્ટલ આવી જશે સુગરના. આજે લીંબુના ફૂલ છે એ પ્રિઝર્વેટિવનું કામ કરશે, એટલે લીંબુના ફૂલ તમે સ્કીપ નહીં કરતા. આજે શરબત સિરપ છે એ બીજી પણ ઘણી બધી વસ્તુમાં તમે યુઝ કરી શકો. તમે એનું શરબત તો બનાવી શકો, એનામાંથી બરફના ગોલા બનાવી શકો, ફાલુદા બનાવી શકો, અથવા તમે કોઈ ફ્લેવરની કેક બનાવો છો ત્યારે જયારે વચ્ચેના પાર્ટમાં તમે સુગર સિરપ નાખો છો ત્યારે તમે આ સિરપ નાખીને પણ એને સોક કરી શકો છો, તો એ ફ્લેવર છે એ વધારે એનહાન્સ થશે. હવે આજે આપણે શરબતના સિરપ બનાવ્યા એ તમે એક એરટાઈટ બોટલમાં ભરીને 1 મહિના સુધી બહાર રાખી શકો અને જો તમારે આનાથી વધારે રાખવું હોય તો તમારે ફ્રીજમાં રાખવું પડે. અને જ્યારે યુઝ કરવા હોય ત્યારે ફ્રીજમાંથી બહાર કાઢી એને એડ કરી અને બરફ અને પાણી નાખીને તમે સરસ એવું શરબત પ્રિપેર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આવું એકદમ ઇઝી શરબતની રેસીપી તમે પણ ચોક્કસ ટ્રાય કરજો, તમારા રિવ્યૂ મને ચોક્કસ જણાવજો અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો.